પ્રદૂષિત પાણીને લઈને ત્રાહિમામ પોકારી રહ્યા છે. નવાપુરા વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમો દ્વારા છોડવામાં આવતા કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી તો ગટરની સફાઈના અભાવે પાણીનો નિકાલ થતો નથી ને ગંદા પાણી ભરાવાને કારણે લોકોનું જીવવાનું દુષ્કળ બની ગયું છે. કુરસદ ગ્રામ પંચાયત અને કીમ પૂર્વ વિસ્તાર હોવાથી કીમ ગ્રામ પંચાયતમાં આવેલું છે ત્યારે આ બંને વિસ્તારોના હેરાનગતિ કરતા દ્રશ્યો સામે આવ્યા છે. આ ગ્રામ પંચાયતોમાં આવેલા ઔદ્યોગિક એકમો પ્રદૂષિત પાણી છોડી રહ્યા છે, જેને લઈને સ્થાનિકો હેરાન પરેશાન બની ગયા છે. મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે. સ્થાનિકોએ આ બાબતને લઈને બંને ગ્રામ પંચાયતોના સત્તાધીશોને અનેક વખત રજૂઆત કરી છે, પણ આ સત્તાધીશો દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં નથી આવ્યા. ત્યારે અહીંના સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો હવે આ મામલે કોઈ પગલાં ભરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. સૌથી હેરાનગતિ કરતું આ દ્રશ્ય છે. સમૂહ વસાદ કુરસદ ગામ પંચાયતમાં આવ્યું છે અને કીમ પૂર્વ વિસ્તાર છે તે કીમ ગામ પંચાયતમાં આવ્યું છે. આ બંને વિસ્તાર છે ગંદકીથી ભરમાર જોવા મળે છે. ઉદ્યોગો આવ્યા છે બોરસા નવાપાડા અને એ ગામ પંચાયતોમાંથી જે સીધું પાણી આવે છે એમની હદમાંથી કીમ તળપ આવે છે અને કીમ નદીમાં ઠલવાય છે. આ ઉદ્યોગો 2000થી વધુ ઉદ્યોગો છે અને રોજગાર ઓછો અને સમસ્યા વધુ આપી રહ્યા છે. કીમ અને કુરસદ ગ્રામ પંચાયતની વચ્ચે જે ગંદકીઓ થઈ રહી છે, ખાસ કરીને દૂષિત પાણી છે, ગંધાતું પાણી છે, મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને જેને લીધે સ્થાનિકો હેરાન હેરાન થઈ ગયા છે. કોણ સાંભળશે? કારણ કે સ્થાનિકો વેરા પડવે છે અને એના બદલામાં સુવિધા આપવાની છે. પ્રધાનમંત્રી સ્વચ્છતા અભિયાનની વાતો કરે છે, માત્ર ને માત્ર આ બધી સમસ્યાઓ છે. સ્વચ્છતા અભિયાન કાગળ પર હોય એવું લાગે છે, કારણ કે તમે 5 મિનિટ ઊભા પણ ના રહી શકો એટલી ગંદકી છે. લોકોના ઘર સુધી પાણી આવી જાય અને રજૂઆત પણ કોને કરવી? કોઈ સાંભળનારું નથી. કારણ આ તંત્ર ઊંઘતું તંત્ર સત્વરે જાગે અને આ ખુલ્લી ગટોરોના જે દૂષિત પાણી છે તે રહેણાંક વિસ્તારમાં ના જવા જોઈએ. લોકોને સુવિધા આપવાનું કામ આ સરકારનું છે, પરંતુ અહીંયા તો હેરાનગતિ છે. તો સરકારે પણ જાગવાની જરૂર છે, આ વિસ્તારના ધારાસભ્યએ પણ નોંધ લેવાની જરૂર છે અને ખાસ તો બંને ગ્રામ પંચાયતે સંકલન કરીને આ પૂર્વની અંદર કીમ પૂર્વમાં જે ગંદકી છે તેનો નિકાલ થવો જોઈએ. અને બીજી એક કાળજી એ રાખવાની છે કે આ દૂષિત પાણી છે તો કીમ નદીમાં પણ ના ઠલવાવું જોઈએ અને લોકોના ઘર સુધી તો પાણી પહોંચવું જ ના જોઈએ. કારણ કે આવનાર સમયમાં આવું ના ઉર્યું ને તો સ્થાનિકો પછી ગ્રામ પંચાયતનો ઘેરાવ કરે તો નવાય નહીં. આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સુરતના કીમ વિસ્તારમાં આવેલા ફાટક પાસેની નવી રેલવે લાઇનના છે અને ત્યાં ચાલી રહેલા કામકાજના છે. કામકાજને લઈને ગટરો ભરાઈ ગઈ છે, પાણી બેક મારે છે, જેને લઈને કીમ સમૂહ વસાહત અને કીમ પૂર્વના વિસ્તારોમાં આ દૂષિત પાણી માથાનો દુખાવો બની ગયો છે. આપણે હાલ જ્યાં ઊભા છે એ કીમ રેલવે ફાટક પાસે આવેલા રેલવે ફ્રાઇટ કોરિડોર પાસે ઊભા છે. રેલવે ફ્રાઇટ કોરિડોરનું કામ જ્યારે ચાલી રહ્યું છે ત્યારે જે વર્ષો જૂની જે ગટર છે એને પૂરી દેવામાં આવેલી છે અને આ પાણી બધું જે છે એ સીધું આગળ કીમ ખાડી અને આજુબાજુની ખાડીઓમાં જતું હતું, પરંતુ રેલવેના તંત્ર દ્વારા એને પૂરી દેવાને કારણે આજે પાણીનો નિકાલ થતો નથી, જે બેક થઈ અને સીધું કીમ સમૂહ વસાહત અને કીમ પૂર્વના કેટલાક રહેઠાણ વિસ્તારોની અંદર જઈ રહ્યું છે. આ બાબતની અંદર કીમ ગ્રામ પંચાયતના સરપંચને પણ આ બાબતમાં જાણ કરવામાં આવી છે, પરંતુ એમના તરફથી પણ કોઈ યોગ્ય પ્રતિભાવ અથવા તો એ બાબતની અંદર કોઈ પગલાં લેવામાં આવ્યા હોય એવું લાગતું નથી. આ બાબતમાં હવે તો અહીંયાના જે તંત્ર છે એ તંત્રને જો સીધું અથવા તો એમની સાથે કોઈ કાયદાકીય પરિસ્થિતિ ઊભી કરવામાં આવે તો જ કદાચ આ જાહેર ક્ષેત્રના કામ થશે. બોટાદ રેલવે સ્ટેશનના 7 નંબરના પ્લેટફોર્મ